આમ કરતાં કરતાં પણ હરિભક્તોને ખબર નથી હોતી કે આ મરમ શું છે કરતાં કરતા પ્રભુ આ ત્યાં પાછા લોજ આશ્રમે આવ્યા છે ત્યાં કને ભવ્યતાથી મોટો અન્કુટનો ઉત્સવ કરવામાં આવ્યો છે ત્યાંના સ્ત્રી ભક્તોએ અને પુરુષ હરિભક્તોએ અનેક પ્રકારની વાનગીઓ પોતપોતાના ઘરની અંદર કેટલી વાનગીઓ આશ્રમની અંદર બનાવી આસપાસના ગામડાના ભક્તો પણ વિધવિધ પ્રકારની વાનગીઓ લાવેલા અને ભગવાન કૃષ્ણ નારાયણની આગળ બહુ મોટો અનકૂટ ભરાવવામાં આવેલો સવારથી આ ઉત્સવ ચાલુ થયો પ્રભુ ત્યાં કાને બેઠેલા રે મહારાજ ત્યાં હજારો ગામના ભક્તજનો આવે છે દર્શન કરીને ધન્યતાને અનુભવે છે કે આવો ક્યારે અનકૂટ ઉત્સવ અમે જોયો નથી કેટલી વાનગી એમને એમ લોકો જોઈ જઈને ધરાઈ ગયા બિચારા અને બીજી બાજુ બીજી બાજુ મોટા ટોપલા પ્રસાદના ભરેલા જે આવે એને ખોબે ખોબા એ પ્રસાદ મળે બધાએ પ્રભુનો આ પ્રસાદને જમી પ્રભુના દર્શન કરી અને ધન્યતા અનુભવતા બે વાગ્યા સુધી આવી રીતે હરિભક્તો ધર્મપ્રેમીજનો આવતા રહ્યા અને ઉત્સવની અંદર એમને આમ જોડાતા રહ્યા અને પછી બપોર પછી ભગવાન શ્રીહરિએ સભા કરી છે આ પહેલેથી રીત રિવાજ છે સ્વામિનારાયણ સંપ્રદાય જમાડવામાં ખૂબ માને છે પણ જમાડતા જમાડતા સાથે ધર્મનો ઉપદેશ પણ આપે છે સંસ્કૃતિનું ભાન પણ કરાવે છે આપણા સંસ્કારને આપણી ખાનદાની પરંપરા આપણને સમજાવે છે ખાલી એકલો જમણવાથી પૂરું નથી થતું એ તો કૂતરાએ ગમે તેમ કરીને પેટ ભરી લે એ મોટી વાત નથી પણ સાથે ધર્મનું શિક્ષણ મળે સંસ્કૃતિનું શિક્ષણ મળે જીવ બંધનમાંથી મુક્તિ કઈ રીતે મેળવે એવી સમજણ આવે એ ભગવાન શ્રીહરિનો ઉદ્દેશ હતો મને ઘણા કહેતા કા તમે કથા રાખો એના કરતા ખાલી જમણવા રાખતા હોતો કે ખોટું તમારે ગળાને કષ્ટ નહીં અને અમારે વહેલા આવવાનું કષ્ટ નહીં મેં કીધું લા તો બરા કેવું કેવું કાઢી આવે છે મારા ઉપર કેટલી દયા કે તમારે ખોટી તકલીફ ન પડે અમે આવીને જમીન નીકળી જઈ ભગવાન શ્રીહરિએ બપોર પછીની સભા ત્યાં કને કરી છે અને એવા સમયની અંદર ભક્તજનો એક પ્રસંગ પૂર્વે બનેલો એને વિહારીલાલજી મહારાજ અહીં લખે છે જે પ્રસંગ જૂનો છે પણ આજે કંઈક એવી ઘટના બની તો એ પ્રસંગ અહીં કને વિહારીલાલજી મહારાજે નોંધી લીધો અચિત્યાનંદ બ્રહ્મચારી કહે છે હે અભયસિંહ આજે ભગવાન સહજાનંદ સ્વામી લોજપુરને વિશે વિશાળ સભા કરીને બેઠા છે ને ધર્મનો ઉપદેશ આપે છે ત્યારે એક સમય આ લોજમાં એવી ઘટના બનેલી એવે સમય વાણીઓ જેનો દીવ બંદર માવાસ આવ્યો પ્રભુની આગળે હવે તેનો કહું ઇતિહાસ ઇતિહાસ એટલે જૂની વાત કોઈક બની ગયેલી ઘટનાઓ આપણી સામે રજૂ કરે એને ઇતિહાસ ઘટના કહેવાય આ દીવ એક વાણીઓ એ સમય આ સભાની અંદર આવ્યો અચિત્યાનંદ બ્રહ્મચારી કે એ કથા હું તને પહેલાં એના ઇતિહાસ કથા કહું છું કે પૂર્વે પણ આ વાણીઓ આ જ સ્થાન ઉપર આવેલો દીવ બંદર નો કરે વાણવટી નો વેપાર એકવસરે તેનું વાણ લાગ્યું ડૂબવા મધ્ય મેરાણ ઘણો તેમાં ભર્યો હતો માલ તેની ચિંતા થઈ તે હકાર વાણ બૂડશે તો માલ જાસે મારા જીવનું જોખમાં થશે દીવ બંદર આ વાણીઓ જેનો દેશ અને પરદેશની અંદર ધંધો હતો વહાણની અંદર બહુ મોટો માલ ખાન ચોખા ગોળ આદિ જે કંઈ બનતું હોય એને વિદેશમાં જઈ અને વેપાર કરતો નાનો નો તો પાછો મોટા મોટા જહાજો ભરી એક સાથે હજારો ટન માલ લઈ અને વિદેશની અંદર જઈને વેચતો આવો બહુ ધનવાન વાણિયો એક દિવસ માલ ભરી અને પરદેશ જઈ રહ્યો હતો અને બરાબર એ વાહન મદદરીએ આવ્યું અને અચાનક દરિયામાં તોફાન ઉપડ્યું મંડ્યું વાવાઝોડું આવા ચારે બાજુ ફવન ફૂંકાય છે અને સમુદ્રની મોટી મોટી પર્વત જેટલી ઊંચી ઊંચી મોટા મોજાઓ ઉછળી અને નાવ એવું હાલક ડોલક થાય એવું હેલક ડોલક થાય બુડ્યું બુડશે બુડ્યું બુડશે આવું મંડ્યું થવા વાણિયાને મનમાં ચિંતા થઈ હવે શું થશે લાખો રૂપિયાનો માલ જો જહાજ બુડશે તો બુડી જશે બધો એ કરેલી મહેનત પાણીમાં જશે અને એથી વિશેષ મારા જીવનું પણ જોખમ થશે આવા સમયે શું કરાય એ તો અમે કંઈ પહેલેથી શીખ્યા છીએ ભગવાને યાદ કરાય એ વખતે કંઈ પોતાની સત્તા કામ ના આવે એટલે હું ઘણીવાર ભક્તજનો કહું છું સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન સમય બળવાન છે ક્યારે ખોટો સત્તાનો અહંકાર રાખવો નહીં ક્યારે પૈસાનો અહંકાર રાખવો નહીં કોઈક પરિસ્થિતિ એવી આપીને ઊભી રહેશે કે કરોડોની સંપત્તિ તમારી પાસે પડી હશે પણ તોય પણ તમને એમાં કોઈ નહીં શકે ગમે એટલી મોટી સત્તા ઉપર બેઠેલા હશું કે એક મારો ને હજાર માણસ ઊભા થઈ જાય અને હાજી હાજી કરે તમે કહો એમ કરે તો પણ સમય આગળ બધાને ઝૂકવું પડે છે મોટા મોટા ધુરંધરોને પણ સમય આગળ નમી જવું પડ્યું છે ત્યાં એને સત્તા એમ કે મને પાંચ મિનિટની આયુષ્ય વધારી દો પાંચ મિનિટની મને આયુષ્ય વધારી દો મારો એક એક મિનિટમાં કરોડ રૂપિયાનો વેપાર છે તો છેલ્લે છેલ્લે પાંચ કરોડ કમાતો જાઓ એને પાંચ મિનિટ મળવાની છે ગમે એટલો સત્તાધીશ હોય અને કાર્ડ આવીને ઊભો રહે કે હાલ હવે તારો સમય પૂરો થઈ ગયો તો એ કંઈક રહેવા દેજો મારી પાસે બહુ મોટું સૈન્ય છે હા દેશ વિદેશમાં મારી નામના છે મને કે વિદેશની ટિકિટ નહોતી મળતી હવે હું છૂટથી વિદેશમાં જાઉં છું ભાઈઓ બહેનો આવું કે પણ તોય પણ કાળ આગળ કોઈનું ચાલતું નથી ગમે એટલી ઊંચી સત્તા હોય તો પણ કાળ આગળ ઝૂકવું પડે છે ત્યારે ભક્તજનો એક ભગવાનનો આશરો જ કામ આવે છે ભગવાન ઈશ્વરના ગતિ જ ઉગારે છે બાકી દુનિયામાં કોઈ ઉગારી શકતું નથી આજે દીવ બંદરના આ વાણિયા ભગતને મનમાં એમ થયું હવે પ્રભુને ઉગાર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ ઉપર બહુ ભક્તિ ભાવના અવારનવાર ભગવાન દ્વારિકાનાથના દર્શને જાય આવો એ વાણીઓ એવું જાણીને દિલે સંભાળ્યા દ્વારિકાનાથ कयों हे प्रभोगारय मने अर्ध भाग हुँ अर पिशतमने कृष्णनि તે તો વાણ આવ્યું તીરે તરી માલવે નાણું પોતે અર્ધ એમાં થકી ધું દિલ થી ભગવાન દ્વારિકા નિશને સંભાળ્યા છે દ્વારિકાના તો તો સૌનો રક્ષણ હાર છો હું તારે શરણે છું હે પ્રભુ આ સમય આ સંકટમાંથી મને ઉગારી લેજો અને પ્રભુ જો તમે મને આમાંથી ઉગારશો ને તો જે બચશે એમાં અડધે અડતું પ્રભુ તમારે અર્થે વાપરીશ ભગવાન કે આ સોદો હારો મફતિયા હારા નહીં પણ વાણિયાનો ભાવ કેવો કે પ્રભુ હું તારું અર્ધો અર્ધ તારા માટે વાપરીશ ધર્મના કામને માટે હું વાપરીશ ભગવાન માટે એટલે ભગવાનને કંઈ જરૂર છે પણ ભગવાનનો આ સંસાર એમાં ધર્મની રક્ષા થાય અને ધર્મની રક્ષા થશે ને તો એ માનવજાત ઉગરશે માનવજાતનું મોટામાં મોટું કોણ રક્ષણહાર હોય તો એ ધર્મ છે જો ધર્મ જ જો ગયો તો પતિ ગયું માણસ બધેથી જતો રહ્યો પછી પશુમાં ને માનવમાં કોઈ ફરક નહીં બેને વચ્ચે ખાલી આટલો જ ફરક છે માનવ ધર્મમાં રહી શકે છે ને પશુ ધર્મમાં ના રહી શકે અને ધર્મના પાયા ઉપર માનવ પ્રભુ ભક્તિ કરીને ભવસાગર તરી શકે છે ને પશુ એ કામ કરી શકતા નથી અહીં અને પ્રભુને પ્રાર્થના કરી છે હે દ્વારિકાનાથ જો મારું બચશે ને તો અડધે અડધું તમારા માટે વાપરીશ અને ભગવાને ચમત્કાર કર્યો અને ત્યારે ભગવાને પછી એને સંકટમાંથી ઉગારી લીધો ધીમે ધીમે વાતાવરણ શાંત થયું વાહન સ્થિર થયું અને ત્યાંથી કાંઠે આવ્યું બધો માલ હતો એ શહેરમાં વેચી એના પૈસા ભેગા કરી અને અડધા પૈસા લઈ અને ત્યાંથી પછી એ નીકળ્યો છે કેટલો બધો પૈસો હશે આમાં કંઈ વિગત નથી કરી પૈસાને લઈ અને ભગવાન દ્વારિકા નિષ્નેહ આપવા માટે ચાલ્યો છે અર્ધરણ છિયા દરવા ચાલ્યો દ્વારિકા રથ કરવા આવ્યો સરાઠ દેશમાં જારે તેણે વાત એવી ત્યારે અર્ધો અર્ધ પૈસા લઈ અને નીકળ્યા છે આ પૈસા ઉપર મારો હવે હક નથી આ પૈસા હવે પ્રભુના છે એમ માની લઈ નીકળ્યો પણ વાણીઓ કેવો એમ આપણે તો વાણિયા કરતાં ઊંચા વાણિયા અડધો તો નો જ ભગવાને કહ્યું બે ટકા કહી ભગવાન માટે પણ એ તો જેની જેવી શ્રદ્ધા જેની જેવી ભાવના આપણે કંઈ બહુ એ ઉપર ઊંડા ઉતરવા માંગતા નથી પણ ભાવ એવો છે કે જો બચે તો પ્રભુને માટે વાપરવું અને પછી ત્યાંથી નીકળ્યા રસ્તામાં ચાલતા ચાલતા સોરઠ ની ધરતી આવી આ ધરતી ઉપર સદગુરુ રામાનંદ સ્વામી ધરતીને પાવન કરતા હતા ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરતા હતા સાધુ એને ધર્મના રક્ષકો માની અને એને રોટલો ઓટલો બંને આપતા હતા આ કામ સદગુરુ રામાનંદ સ્વામી કરતા હતા એ રામાનંદ સ્વામીની સોરઠની અંદર ચારે દિશાની અંદર કીર્તિ વાણીઓ જ્યાં જાય રાત્રિ નિવાસ થાય અને ત્યાં કને વાત સાંભળે એક બહુ મોટા સદગુરુ આપણા સોરઠમાં વિચરણ કરે છે ધર્મને ધારણ કરી ધર્મને લોકોને ધર્મના માર્ગે વાળે છે વિષય અને વાસનામાંથી મુક્ત કરે છે ભવસાગરને તરાવે એવા એ જીવન મુક્તા છે આવી વાત સાંભળી ખબર પડી કે આજે તો રામાનંદ સ્વામી પોતે લોજ લોજપુરને વિશે નિવાસ કરીને રહેશે આજ છે ગામ લો રામાનંદ પ્રભુ અવતાર ઈચ્છા માય વિથ મળું તેને હું લો જમ જઈ પછી આવ્યો રામાનંદ પદપદ્વને કીધો પ્રણામ શેઠ બેઠા સભા મધ્ય જારે રામાનંદ સ્વામીનું નામ સાંભળી અને આ વાણીઓ હતો એ લોજપુર ગામને વિશે પધાર્યો છે આવી સદગુરુ રામાનંદ સ્વામીના ચરણનો સ્પર્શ કરી સભા ચાલુ હતી સભામાં આવીને બેઠો રામાનંદ સ્વામી તો ત્રિકાળ દ્રષ્ટા હતા સ્વામી જાણતા હતા કે અજાણ્યો માણસ આ વાણીઓ હજી તો એની ઉંમર બહુ નહીં યુવા અવસ્થા ગણાય હતી માન અઠ્યાવીસ ત્રીસ વર્ષનો એ યુવાન વાણીઓ એ સ્વામીની પાસે આવ્યો સ્વામીના ચરણકમળની અંદર પ્રણામ કરી અને સભાની અંદર બેઠો સ્વામી જાણે છે કે આ કોણ છે અંતર્યામી પુરુષ છે એ વખતે ચાલુ સભાની અંદર વાત કરી તમે વાણ નોકી દો પાર ડૂબતા હતા દરિયા મો પછી કૃષ્ણને માનતા કરી એથી આવ્યા છોયા ઉગરી રામાનંદ સ્વામી અંતર્યામી એ કીધું હજી ક્યારે મેળા નથી તો પણ કહે છે કે શેઠ દીવ બંદરથી આવો છો તો કે હા મહારાજ હા તમે બહુ મોટા વેપારી કા તો કે હા સ્વામીજી દેશ વિદેશમાં મોટો ધંધો ચાલે છે સ્વામી કહ્યું કે કેવું હતું એ દરિયામાં તોફાન શેઠ એ દરિયામાં તોફાન કેવું હતું તો કે ભૂખા કાઢી નાખે એવું પછી તમે કૃષ્ણ પ્રભુને સંભાળ્યા બરાબર તો કે હા અર્ધી માનતા કરી તો કે હા અને માનતા પૂરી કરવા માટે તમે જાઓ છો સાચો ખોટું અને આમ જ અંતરિયા પણે રામાનંદ સ્વામી કીધું અને આખીર તો હતો વાણીઓ બુદ્ધિશાળી હતો અને એને વિચાર કર્યો કે આ સત્પુરુષ બહુ મહાન લાગે છે આ એ રહેવા જેવું ખરો થોડા દિવસ રહું સ્વામી અંતર્યામી પોતાએ એની આખી વાત મનમાં ધારણ કરી લીધી કે છે અંતર્યામી શક્તિ તો અદભુત છે પણ હજી એ કેવા છે એની પૂરી તપાસ કરું વાણ્યો છે ને કારણ કે સીધા ચમત્કારને જોઈને માથું નમાવી દે એ ગમે ત્યારે ભૂલો પડે ખરો આ નિયમ છે તમે ક્યાંયથી વાત સાંભળીને જઈને ત્યાં ધૂંબો આવો તો ક્યારેક ખોટમાં પણ જાઓ નક્કી ના આવો વિચાર્યા વગર કાંઈ વાણીઓ દીકરો કામ કરે નહીં વાણીઓ કાણીઓ સ્વામિનારાઓ આ ત્રણ છે ને બહુ વિચારીને પછી જ આગળ વધે અહીં સીધે સીધું ક્યાંય ગમેલો ચમત્કાર એ બીજાબુના વજીબાન કેવા મહારાજ ચમત્કાર બતાવ્યા પણ હવે એ તો સ્વામિનારાયણ હતા ને એટલે પૂરેપૂરી કસોટી થયા વગર નમે નહીં પારખું લે વાણીએ મનમાં વિચાર કર્યો કે આ તો અંતર્યામી પુરુષ છે થોડા દિવસે રહેવું પછી સ્વામીએ કીધું હવે કાંઈ મનસુબો છે ત્યારે શેઠ કહે છે થોડા દિવસ અહીં રહેવાનો મનસુબો છે સ્વામી કે બહુ સારું રોકાવ આવા સાધુ ભેગે ઘડી બે ઘડી પણ હૈ શેઠ રહેવાય તો ભવસાગર તરવો કઠણ પડે નહીં બાકી જીવ જંગલની ગુફામાં જઈ અને આકરી તપસ્યા કરે વર્ષો સુધી કઠોર આરાધના કરે તોય પણ આ ભૌસાગર એવો છે એની ઘૂમરીમાં ભલ ભલા આવી જાય ડૂબી જાય પણ સાધુની પાસે વેઠેલી ઘડી બે ઘડી પણ ભવસાગરને પાર કરાવી દે માટે રોકાઈ જાઓ વાણીઓ ચાર પાંચ દિવસ ત્યાં સુધી રોકાવાનું નક્કી કર્યું અને બરાબર વાણિયા બુદ્ધિથી તપાસ કરી તપાસ કરતા એને એમ થયું કે આ રામાનંદ સ્વામી છે એ ખરેખર કૃષ્ણના અવતાર હોય એવું લાગે છે આ સ્વયં ઈશ્વરનો અવતાર હોય એવો લાગે છે એમનું કાર્ય જેવું કે સારું એવું સદાવ્રતનું કામ કરી રહ્યા છે સાધુનું વર્તન જોયું અખંડ પ્રભુ પરાયણ સાધુ જીવે છે આવા સાધુ મેં બ્રહ્માંડમાં ક્યાંય ભાડ્યા નહીં અને આવું ધર્મનું રસણ કરનારા આવા સદગુરુ મેં ક્યાંય ધરતી ઉપર જોયા નહીં વાણીએ વિચાર લીધું બુદ્ધિશાળી તો શું વિચાર્યું જાણ્યું દ્વારિકા છે આ દેદા વાવરે વે દામ જમાડ્યા દી જ સંત સમાજ કાંઈ આપ્યું સદાવ્રત કાજ રામાનંદ સ્વામીની પાસે આવી અને અડધા જે રૂપિયા હતા બધાએ રામાનંદ સ્વામીના ચરણમાં ઢગલો કર્યો કે મારે દ્વારિકાની યાત્રા હવે અહીં પૂરી થઈ ગઈ ધર્મના સ્થાનોમાંથી ધર્મની રક્ષા થાય એ ધર્મનું સ્થાન ખાલી કથાકથિત કોઈ ધર્મનું સ્થાન કહેવાય એ નહીં જ્યાં ધર્મની રક્ષા થાય જ્યાં સંસ્કૃતિની રક્ષા થાય જ્યાં વિષય અને વાસનાઓને વિરામ પામે આવું પવિત્ર સ્થળ હોય ને એ મોક્ષદાયી ધર્મનું સ્થાન કહેવાય અને એ કામ તો અહીં સદગુરુ રામાનંદ સ્વામી કરી રહ્યા છે તો હવે મારે દ્વારિકા જવાની જરૂર નથી આ સદગુરુ જ્યાં કે એમાં મારે વાપરવું રામાનંદ સ્વામીના ચરણોમાં ઢગલો કર્યો છે અને સ્વામીને કહ્યું છે સ્વામી આ અડધું મારે કૃષ્ણ માટે વાપરવાનું હતું એ હવે હું તમારા હાથમાં આપું છું કારણ કે કૃષ્ણનું ધન કૃષ્ણનો ઉપાસક જ સારું કાર્ય કરી શકે બાકી તો ભંડોળ ભેગું ખાલી કરે કૃષ્ણના ઉપાસક જાણ્યા કે જે કૃષ્ણ ધરતી ઉપર આવીને ધર્મની રક્ષા કરી એવું કામ હે મહાપુરુષ તમે કરી રહ્યા છો માટે આ ધન હું તમને સમર્પણ કરું છું તમે આનો જે ઉપયોગ કરવો હોય તે કરો બહુ બુદ્ધિશાળી હતા તમે વિચાર તો કરો આપણે તો શું આપી દીધા પછી આપણે જોવાનું નહીં એમ જે કરવું એ કરે એ વાત ખોટી કોઈ શાસ્ત્ર એ વાતને સપોર્ટ નથી કરતા તમારા ધર્મનું ધન જો ધર્મના કાર્યમાં ઉપયોગ ન આવે તો ન આપવું એમ કીધું ના જોવું એમ નથી કીધું ઘણા આપણે એવું માનતા હોય છે આપણે દઈ દીધું પછી આપણે જોવાનું નહીં એ જે કરે ભોગવે એવું કોઈ શાસ્ત્રો કહેતા નથી તમને ખબર હોય કે અહીં ધર્મનું કામ નથી થતું તો અવશ્ય ત્યાં ન આપવું એવું શાસ્ત્રો કહે છે કુપાતર ને દાન દેવું તે બીજ ખારામાં બોવું રે વિવેકિનરને એમાં વેચારીને જોવું નિષ્કુળાન સ્વામી કીર્તનમાં લખ્યું ના પાડી છે કારણ કે ધર્મનું અન્ન છે ધર્મનું જે કંઈ દાન છે એ ધર્મના કાર્યને માટે છે સંસ્કૃતિના રક્ષણને માટે છે સમાજની અંદર સંસ્કાર વધે સમાજમાં સંસ્કૃતિ ટકે ધર્મ વધે એટલા માટે પ્રભુને માટે વાપરવાનું કહ્યું છે પણ આજે યોગ્ય વાપરનારા મળ્યા તો પછી પોતાનો મત ચલાવ્યો નહીં ઘણીવાર ભક્તજનો આપણે છે ને આપણા મનની આંટીઓથી મુક્ત થતા નથી એ ગરીબ વગત ભગવાનની પાસે આવેલા મહારાજ ગઢપુરમાં હતા મહારાજને કહે છે મહારાજ મારે સાધુને જમાડવા છે તો મહારાજ કહે સાધુને તો બહુ ઘઉં આવ્યા છે ને એટલે હમણાં નહીં પણ હમણાં કડિયાના પગાર ચડ્યા છે ને એટલે ત્યાં વાપરો સારું કામ જ થતું હતું ને કડિયાના પગાર ચડ્યા છે ત્યાં વાપરો તો કે ના મહારાજ મેં તો સંકલ્પ કર્યો છે કે સાધુને માટે જ વાપરવા મહારાજ કે વાત સાચી છે પણ સાધુને અત્યારે જરૂર નથી અત્યારે જરૂર છે કડિયાના પગારોને આ મંદિર થશે આમાં હજારો ભક્તજનો પ્રભુ ભસેન ધર્મની રક્ષા અહીંથી થશે મારે તમે કડિયાના પગાર તરીકે વાપરો તો કે ના મહારાજ મેં તો સંકલ્પ કર્યો છે મહારાજ કે ઠીક ત્યારે તમારે ઠીક લાગે એમ કરો પ્રસંગ કીધેલો છે બોટાદના ભગાદોષીનો પણ હવે આપણે આ આઠમી તારીખે આવવાનું છે પાછું એટલે મેં અત્યારે બહુ એને વિસ્તારથી નથી લેતો પોતાની પકડ છોડી નહીં તો મહારાજને રાજી કરી શક્યા નહીં પણ હા એટલી વિવેકની આંખ જોઈ કે હા જ્યાં તમારે વાપરવું હોય ત્યાં કહેવામાં વાંધો નથી પણ એટલું ધ્યાન રાખવું કે પછી એ ખરેખર હારા કામમાં વપરાય છે કે નહીં બાકી એ વાત સાચી છે ભગવાન ભગવાનના મહાપુરુષો એમ કે અહીં નાખો એટલે ત્યાં નાખવું પણ એનાથી ધર્મનું અને કામ થવું જોઈએ સમાજનું કામ થવું જોઈએ એટલો વિવેક તો મુમુક્ષોને પોતામાં હોવો જોઈએ બાકી એટલો તો ખરું આપણો હક તો નથી દસ ટકા ભાગ ભગવાનનો થાય એમાં આપણો હક નહીં ગોસ્વામી મહારાજ તો કહે છે કે જે ગૃહસ્થો પોતાની કમાણીમાંથી દસ ટકા ધર્મના કામો ઉપયોગ નથી કરતો તો એનો દવાખાનામાં વકીલના ત્યાં આગ ઘરમાં લાગે કે આવી રીતે એનો નાશ થઈ જાય છે કા કપટી માણસ એને છેતરી જાય આવું ગોસ્વામી મહારાજે ચોખ્ખું લખ્યું મારી પાસે આખો ગોસ્વામી મહારાજનો લેખ છે તુલસીદાસજી કોઈક ને કોઈક લૂંટી જાય ખબરે ન રહે કોઈ ક્યાંક કહી નાખો એટલે આપણે નાખ્યા થોડા સમયમાં એ થઈ જાય ફરાર ગયા ભગવાન એનો ભાગ કાઢો ગમે તે રીતે ઘટાવી લે એના કરતાં આપણી નજરની સામે આપણા હાથે એ ધર્મનું કામ થાય એ આપણે કરી લેવું અને પછી ડૉક્ટરો લઈ જાય વકીલો લઈ જાય અથવા તો લોભીના ધંધુતારા ખાય એમ કોઈ ધૂતારા લઈ જાય અને પછી એનો દુરુપયોગ થાય એના દોષમાં આવું એના કરતાં આપણી નજરની સામે આપણી આંખે હારા કામ કરી લેવા ક્યાંય મંદિરોનું કામ થતું હોય ક્યાં વડીલ નિરાધાર વૃદ્ધોનું કામ થતું હોય ક્યાં અનાથ બાળકોનું કામ થતું હોય ક્યાં ગરીબ ગુરબાનું કામ થતું હોય ક્યાં સાધુ અને બ્રાહ્મણ બે ધર્મના રક્ષકો છે એના પોષણની જવાબદારી પણ ગૃહસ્થોની છે ધર્મને કોણ ધારે છે બ્રાહ્મણો શાસ્ત્રોને એ ધારે છે સાધુ સંતો એટલે સદાવ્રતો એના માટે બંધાવવામાં આવતા હતા કે આ ધર્મના રક્ષકો છે અહીં વાપરવું આજે વાણિયાભાઈને વિચાર આવ્યો રામાનંદ સ્વામી એવું ધર્મનું કામ કરી રહ્યા છે માટે એમને આપી દઉં પછી તો સદાવ્રતમાં વાપર્યું સાધુ બ્રાહ્મણોને જમાડ્યા રહ્યું સયું કહ્યું કે આમાંથી સદાવ્રત ચલાવતા રહેજો આ રીતે પોતાની દ્વારિકાની યાત્રા હતી એ ત્યાં કને પૂરી કરી અને ત્યાંથી પાછો પોતે વળ્યો છે પોતાના દીવ બંદરમાં આવ્યો સદગુરુ રામાનંદ સ્વામીને મનોમન ભજી રહ્યા છે ભગવાન કૃષ્ણની ભક્તિ કરે રામાનંદ સ્વામીને ગુરુ માન્યા છે અને પછી આ વાતને થોડા વર્ષો વીતી ગયા હવે શું થાય છે એ આપણે આવતીકાલે કથામાં જોઈશું એ સાથે આજની કથાને અહીં કને વિરામ વાલા ભક્તજનો ધર્મનું રક્ષણ કરનાર સાધુ સમાજ પણ સાધુ સમાજને પણ રક્ષણ આપનાર હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરનાર એવા આપણા માનનીય વડાપ્રધાન જેને આપણે થોડા સમય પહેલાં યાદ કર્યા હતા કે એ એમના માતૃશ્રી હીરાબાઈ જેને આવા સપુતને જન્મ આપી અને દેશ અને ધર્મની રક્ષાને માટે થયે દિલ્હીની ગાદી ઉપર એ વ્યક્તિને બેસાડ્યા છે એની પાછળની પાયામાં એક માતૃશક્તિ છે એવા પૂજ્યા હીરાબા બે દિવસ પહેલાં અક્ષર નિવાસી થયા છે બે મિનિટ આપણે ધૂન કરી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આવા ધર્મ અને સંસ્કૃતિને સમાજના રક્ષણ કરનારાને જેને જન્મ આપ્યો છે એ માતાને તમે પોતાના સ્થાન પોતાના ચરણમાં નિવાસ આપી ખૂબ તમારું સુખ આપજો એવી ભગવાને પ્રાર્થના કરી બે મિનિટ આપણે ધૂન કરશું સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ

ણ સ્વામી નારાાયણ સ્વામી નારાાયણ હણ સ્વામી નારાાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ

બોલો સ્વામિનારાયણ ભગવાનની જય બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વાલો ભક્તજનો